31,50,000 ની ઠગાઈ કરનારા અમદાવાદી ગઠિયાએ મુંદ્રામાં 7,00,000 નો રોલ ફેરવ્યો। કચ્છના વિવિધ તાલુકાના 11 કેટરર્સ જોડે 31,50,000 ની ઠગાઈ કરનારા અમદાવાદી ગઠિયાએ મુંદ્રાના ઝરપરાના બે મિત્રો જોડે પણ 7,00,000 ની ઠગાઈ કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે। માંડવી પોલીસે 5 સપ્ટેમ્બરે આરોપીની ભાવનગરથી ધરપકડ કરેલી હતી। ઝરપરાના કરસન બારોટે મુંદ્રા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે આરોપી હિરેન ઉર્ફે યશ વિજેન્દ્ર વૈદ તેના મિત્ર સામરા વિશ્રામ વેજાણી ગઢવીને મળ્યો હતો। પોતાને કચ્છમાં મધ્યાહન ભોજન યોજનાનું કામ મળ્યું હોય, માસિક ₹65,000 ભાડે બોલેરો કાર ભાડે રાખવાની હોવાનું જણાવી ગાડી દીઠ કંપનીમાં સિક્યુરિટી ડિપોઝિટ પેટે 1,00,000 જમા કરાવવાની ઝાડ બિછાવી હતી। કરસને 3 અને સામરાએ 4 ગાડી પેટે હિરેનની કંપનીના બેંકના ખાતામાં આરટીજીએસથી જમા કરાવ્યા હતા, જોકે ત્યારબાદ આરોપીએ બહાનાબાજી શરૂ કરી દીધી હતી। કરસન અને સામરા ગઢવીએ ગત એપ્રિલ માસમાં અમદાવાદમાં હિરેનની ઓફિસે જઈ નાણાંની ઉઘરાણી કરતા તેણે તેમને 3 ચેક આપ્યા હતા, જે બાદમાં જે તમામ બાઉન્સ થયા હતા। ચેક બાઉન્સ થતાં સામરાએ હિરેન સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ તળે કોર્ટમાં ફરિયાદ પણ નોંધાવી છે। હિરેન વૈદ સામે માંડવી પોલીસ મથકે 6 કેટરર્સે 7 એપ્રિલના રોજ 13,50,000ની ઠગાઈની ફરિયાદ નોંધાવેલી। 9 એપ્રિલના રોજ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે સામખિયાળી, રાપર, ભુજ, મુંદ્રા અને ગાંધીધામના 5 કેટરર્સે 18,00,000ના ચીટિંગની ફરિયાદ નોંધાવી હતી। અમદાવાદના બોડકદેવના પ્લેટિનમ પ્લાઝા ખાતે ધીરીલ એન્ટરટેનમેન્ટ હિપસ્ટાર મીડિયાના નામે દુકાન ખોલીને બેઠેલા હિરેન વૈદ, રહેવાસી જયદીપ ટાવર, ધરણીધર દેરાસર રોડ વાંસણાએ કચ્છના કેટરર્સને જુલાઈ 2020થી પોતાની ઝાડમાં સપડાવવાનું શરૂ કરેલું। પોતાને કચ્છના તમામ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ અને શૌચાલય નિર્માણનો કોન્ટ્રાક્ટ મળ્યો હોય, તેમાં કામ કરતા મજૂરો અને કર્મચારીઓને 2 ટાઈમ ભોજન માટે ફૂડ પેકેટ સપ્લાય કરવાના નામે ઝાડ બિછાવી હતી। કેટરર્સને તેણે પ્રતિ ફૂડ પેકેટ 100 રૂપિયા મળશે તેમ જણાવી એડવાન્સ ડિપોઝિટ, પેકિંગ મશીન અને મટીરિયલના ભાવે વેપારીઓ પાસેથી 1,00,000 લઈ 4.5 લાખ સુધીની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવડાવી હતી। હિરેન થોડાક દિવસો અગાઉ અમદાવાદમાં પણ એક મહિલાએ પોતાની મોંઘીદાટ કારને ફિલ્મ શૂટિંગ માટે ભાડે રાખવાના બહાને ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી।